नमस्कार मित्रों मित्रों आज इनी वीडियो में बात करीशु देश ने दुनिया ना महत्वना समाचार नहीं। सौ प्रथम बात करिए तो पाकिस्तान में 21 तारीखे जोरदार भूकंप आयो हतो जेमां अनेक लोकोना मौत थया छे अनेक लोको घायल पण थया छे। त्यारे मित्रों गई काले 22 मार्च ना रोज फरीथी दिल्ली में 2.7 नी तीव्रता नो आंचको, नेपाळ में 2.7, ताजिकिस्तान में 3.9, हिमाचल प्रदेश में 2.8, अफगानिस्तान में 3.9, उपरांत अफगानिस्तान में तो वारंवार भूकंपना आंचका जोवा मळता होय छे। अन्य समाचार की बात करिए तो ब्रिटेन अने भारत नी वायुसेनाए कर्यो संयुक्त युद्धाभ्यास। ब्रिटेन अने भारत नी वायुसेनाए ब्रिटेन ना वेलिंगटन एरबेस पर कोबरा वॉरियर युद्धाभ्यास कर्यो हतो। आ युद्धाभ्यास ना निर्देशक जेम्स काल्वर्टे जणाव्यु छे कि ब्रिटेन द्वारा आयोजित आ एक नियमित युद्धाभ्यास छे। તેમણે કહ્યું છે કે મિરાજ 2007 અહીં ભારતીય વાયુસેનાનું હોવું એ ગૌરવની બાબત છે। મિરાજ ઉપરાંત 2 C-17 ગ્લોબ માસ્ટર 3 અને 1 IL-78 મિડ એર રિફ્યુલિંગ એરક્રાફ્ટ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે। અન્ય સમાચારની વાત કરીએ તો બિહારના સીએમને ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાઈ ગયો છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે। બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગતા ક્રાઇમ બ્રાન્ચે અંકિત મિશ્રા નામના યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડી બિહાર પોલીસને સોંપ્યો છે। આરોપી યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે। યુવક 2 દિવસ પહેલા નીતિશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।